નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 31 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. અબડાસામાં 1008 mm એટલે કે 40.32 ઇંચ વરસાદ થતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. ભારે પવન સાથે તોફાની વરસાદ થતા લોકોના હાલ બેહાલ થયા. નદી નાળા ઉભરાયા, ઠેર ઠેર પાણી ભરાયા. કોઠારા તાલુકો અબડાસામાં અનરાધાર 10-18 ઇંચ વરસાદથી તડબોળ, અતિવૃષ્ટિનો ભય. કોઠારામાં જાણે આભ ફાટ્યું, 18 ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વિરામ લેવાનું નામ લેતો નથી. આગાહી મુજબ શુક્રવારે રાતથી ભારે પવન સાથે અબડાસામાં તોફાની વરસાદ પડ્યો હતો, ત્યારે સમગ્ર અબડાસામાં 8-18 ઇંચ વરસાદ એક જ રાતમાં થઈ ચૂક્યો છે. આ વરસાદથી ઘણા વાડી વિસ્તારમાં લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું અને હવે અબડાસામાં અતિવૃષ્ટિનો ભય પણ દેખાઈ રહ્યો છે. કોઠારામાં ગત રાતથી આજ રાત સુધી વરસાદે તોફાની બેટિંગ કરતા 18 ઇંચ જેટલો વરસાદ થયો હતો. કોઠારાની નાયરો નદી એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે કાંઠે નીકળતા ગામના નીચાણવાળા વિસ્તાર, જોગીવાસ, રામદેવપીર મંદિર, સરકારી હોસ્પિટલ, જંગી વિસ્તાર, માનપુરા વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તો કોઠારા પોલીસ મથકમાં પાણી આવ્યા હતા. અહીંના સિલ્વર પાર્કમાં પાણી ફરી વળ્યા હતા તો એક મકાન ધરાશાયી થયું હતું, ઝાડ પડ્યા હતા, સાથે દુકાનોના પતરા પણ ઉડ્યા હતા. કોઠારા પ્રાથમિક શાળામાં 200 લોકોને સ્થળાંતર કર્યા બાદ રાખવામાં આવ્યા હતા. ફરી પાણીનો જોર વધતા પંચાયત પાસે આવેલ તળાવ ઓવરફ્લો થતા ગામની બજારમાં પાણી ફરી વળતા કોઠારાની બજારની દુકાનોમાં પાણી ભરાયા હતા. ગામની બજાર સહિત અનેક જગ્યાએ પાણી ગોઠણભેર ભરાયા હતા, તેથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ સંકટના સમયે કોઠારામાં માનવતા મહેકી હતી અને તમામ સમાજના લોકો ફસાયેલ લોકોને મદદ માટે બહાર આવ્યા હતા. કોઠારાના અવધ કે રામ ગ્રુપ દ્વારા 200 લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે શંકરભાઈ પટેલ દ્વારા આ તમામને ભોજનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ વ્યવસ્થામાં પ્રવીણસિંહ સોઢા, સુરેન્દ્રસિંહ જાડેજા, શિવુભા ધલ, સિંહ વિનોદ, દરજી કિશોર, આમર ત્રિકમ, પરગડુ જયેશ ઠક્કર, વિશાલ ઠક્કર, પ્રકાશ અબડા, વનુભા જાડેજા, ભાવેશ ઠક્કર, સતાર કુંભાર, ઇકબાલ કુંભાર, હનીફ કુંભાર વગેરે દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. જ્યારે કોઠારા હાઈવે પર 30 લોકો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા જુસુબ બંધરા દ્વારા કરવામાં આવી હતી. તો કોઠારાના PSI જે રાણા અને સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો મુખ્ય મથક નલિયામાં 17 ઇંચ વરસાદ થતાં ગામના 3 તળાવો ઓગની ગયા હતા, એવું દીપક સોનીએ જણાવ્યું હતું. ભાનાડા ગામમાં 12 ઇંચ વરસાદથી તરબોળ થતાં પાણી ભરાયા હતા અને વાડી વિસ્તારના 50 મજૂરોને શાળામાં આશ્રય અપાયો હતો, જેની ગામ લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, એવું નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ હતું. અબડાસા, ભાચુડા, રવા, સાધવ, બિટિયારી સહિતના ગામોમાં 12 ઇંચ વરસાદ થતાં વાડી વિસ્તારમાં પાણી ભરાતા નુકસાની થઈ હોવાનું ઇકબાલ મંધરાએ જણાવ્યું હતું. ખીરસરા કોઠારાના ચકુભા જાડેજા અને કરણસિંહ જાડેજાના જણાવ્યા મુજબ અહીંની નદીના પાણી નીચાણવાળા ઘરોમાં ઘૂસતા તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. વાંકુ, લાલા, પરજાઉ, રાપર, ગઢવારીમાં 15 ઇંચ જેટલો વરસાદ થતાં નદીમાં પાણી વહી નીકળ્યા હતા. વાંકુના ગાયત્રીનગરમાં રહેતા 30 લોકોને રેસ્ક્યુ કરાયા હતા અને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, એ મહિના અગ્રણી જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વાડાપદ્રરમાં 13 ઇંચ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
જેથી 25 લોકોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. ડુમરામાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો અહીંના લકી ભાવેશ સ્મૃતિ ટ્રસ્ટ, ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને ડુમરા ગ્રામ પંચાયતના સહયોગથી જરૂરતમંદ લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવેલ હતી. તો ડુમરા પાસે નદીની પાપડી પાણીથી બેસી ગઈ હોવાનું જાણવા મળેલ હતું. રસ્તા પર ઝાડ તથા ડુમરા ગામમાં દિવાલો પડી ગઈ હતી. ડુમરામાં કીટ વિતરણ વ્યવસ્થામાં ચેતન ગોર, અયુબભાઈ સુમરા, શૈલેષ મહેશ્વરી, મહાવીરસિંહ સોઢા, નરેન્દ્રસિંહ રાઠોડ, રાજેશ ચંદે સહિતે વ્યવસ્થા કરી હતી. તો નારાયણપણ, વરંડી, મંજર, છછી સહિતના ગામોમાં 10 ઇંચથી વધારે વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું. વરાળિયા, વિંજાણ સહિતના ગામોમાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. કનકપર, ધનાવડા, ગઢવાડા, અરજણપરમાં 13 ઇંચમાં વરસાદના સમાચાર શંકરભાઈ પટેલે આપ્યા હતા. તો અહીંના વાડી વિસ્તારના મજૂર વર્ગ માટે તાલુકા પંચાયતના સભ્ય શાંતાબેન એસ પટેલ તરફથી તમામ માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. અબડાસાના આરીખાના ગામમાં જાણે આભ ફાટ્યું હોય એમ 14 ઇંચ જેટલો વરસાદ થયો હતો. ગામમાં પાણી ભરાયા હતા, જેથી ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને કોમ્યુનિટી હોલમાં આશ્રય આપવામાં આવેલ હતો, જેની ભોજન સહિતની વ્યવસ્થા તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. સુથરીમાં 12 ઇંચ વરસાદ થયો હતો. બસ સ્ટેન્ડ વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાયા હતા. તો નીચાણવાળા શિવ મંદિર, જૈન દેરાસર, ઉગમણા ફેરિયામાં પાણી ભરાયા હતા અને 50થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા એમ હિતેશ ઠક્કરે જણાવેલ હતું. તો પાસેના ખુંડા, બેરા સહિતના ગામો 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેરા, બીટા, હમીરપર, ધૂફી, કારા તળાવ સહિતના ગામોમાં 11 ઇંચ વરસાદથી આજુબાજુના ખેતરો તળાવમાં બદલ્યા હતા અને તેરાના તળાવ ફરી ઓગની ગયા હતા એમ ગિરીશ શાહે જણાવેલ હતું. તો સણોસરા, નરેડી, રાતા તળાવ વગેરે વિસ્તારોમાં 12 ઇંચ વરસાદનું પરેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જખૌ ગામમાં 15 ઇંચથી લગભગ ઘરોમાં પાણી ભરાયા હતા, જેમાં કોળીવાસ, બડામિયા ફરિયો, વાઘેર ફરિયો વિસ્તારોમાં પાણી ભરાતા 500 લોકોને સરકારી દવાખાના અને હોથી વાંઢ મધ્યે લઈ જવામાં આવ્યા હતા. તો જખૌ બંદરના 700 લોકોને પણ નલિયા સ્થિત હોથી વાંઢ મધ્યે લઈ જવામાં આવ્યા હોવાનું જખૌના સરપંચ પ્રીતિ નિંધી અલી મામક કોરેજાએ જણાવ્યું હતું. તો ગેરડા પંથકના વાયોર, અકરીવાડા, પદ્રર, ચોરોપડી સહિતના ગામોમાં 15 ઇંચ વરસાદનું અનુભવ જાડેજાએ જણાવ્યું હતું અને તંત્ર દ્વારા પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. અહેવાલ મનોજ સોની, કોઠારા. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સુઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.